જામકંડોળામાં જલારામ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. શોભાયાત્રા, અન્નકૂટ દર્શન, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા. જામકંડોળામાં જલારામ સ્મૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા, લોહાણા મહાજન ટ્રસ્ટ અને લોહાણા યુવક મંડળ દ્વારા સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાની 220મી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી પ્રસંગે જલારામ મંદિર અન્નકૂટ દર્શન, મહાઆરતી, મહાપ્રસાદ તેમજ શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ શોભાયાત્રા ડીજે સંગીતના સુરો સાથે જલારામ બાપાના રથ સાથે જલારામ મંદિરેથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી જલારામ મંદિરે પૂર્ણ થઈ હતી. આ રથયાત્રામાં ડીજેના તાલે ભક્તોએ ઉત્સાહભેર રાસ લીધો હતો. આ પ્રસંગે શ્રી જલારામ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાવિકોએ ઉત્સાહભેર અન્નકૂટ દર્શન, મહાઆરતી, પ્રસાદનો લાભ લીધો હતો. મનસુખ માલધા, ZS TV, જામકંડોળા. નમસ્કાર, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ, પ્રાંતિજ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના મારા વહાલા ભાઈઓ બહેનો, વડીલો, ભૂલકાઓ, પ્રાંતિજ નગરજનો તથા તાલુકાના લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવું છું. આપનું આવનાર નવું વર્ષ શુભદાયી, લાભદાયી નીવડે તે પ્રભુને મારી પ્રાર્થના, તેમજ ZSTના સર્વ દર્શકોને દિવાળીની શુભેચ્છા પાઠવું છું. સર્જન ફાઉન્ડેશન પરિવાર તરફથી હું અશોક પરમાર ZSTVના માધ્યમથી આજથી શરૂ થતા દિવાળીના દરેક પર્વ માટે દરેકને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આવનાર નવા વર્ષ માટે ઈશ્વર આપને સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એવી ભગવાનને પ્રાર્થના. આ સાથે અમારી સંસ્થા સર્જન ફાઉન્ડેશન દ્વારા જે છેલ્લા 19 વર્ષથી પ્રાંતિજ અને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અમે વિવિધ સામાજિક બધી સોશિયલ પ્રવૃત્તિઓ કરીએ છીએ. પ્રાંતિજમાં અમારું તાલીમ સેન્ટર ચાલે છે, જ્યાં અમે બહેનોના સીવણ, બ્યુટી પાર્લર, હેન્ડીક્રાફ્ટ આવી તાલીમો દ્વારા પગભર કરવા પ્રયત્ન કરીએ છીએ. હેલ્થ અને આરોગ્યની જે કામગીરી છે એમાં અમે નેત્ર નિદાન કેમ્પ દ્વારા 1 વર્ષની અંદર 25 કેમ્પ કરી લોકોના આંખના મોતિયાના ઓપરેશન ફ્રીમાં કરાવી આપીએ છીએ. રાહત દરે નંબર ચકાસી અને નંબરના ચશ્મા પણ સ્થળ ઉપર આપીએ છીએ. એ સિવાય શિક્ષણની પણ અમે કામગીરી કરીએ છીએ. તો આ પ્રકારે અમારી સંસ્થાની દરેક પ્રવૃત્તિ આ રીતે અમે કરીએ છીએ. દરેક જે લોકો અત્યાર સુધી અમારા ત્યાંથી તાલીમ લઈ બહાર નીકળ્યા છે, બહેનો અથવા ભાઈઓ તાલીમ લઈ રહ્યા છે, નાના બાળકો, વડીલો, ભાઈઓ, બહેનો સર્વેને આજના સરસ પર્વ નિમિત્તે હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું. વિશ યુ હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ ઈયર.